भरूचमां एआईएमआईएम द्वारा जिला कलेक्टर अने पालिकाना चीफ ऑफिसर ने आवेदन पत्र पाठवीने स्वच्छता अने रोड रिपेर अने खड़ापोरोनी रजूआत करवामां आवी हती। भरूचनी दयनीय हालत मुद्दे एआईएमआईएम द्वारा जिला कलेक्टर तेमज नगरपालिकाना चीफ ऑफिसर ने आवेदन पत्र पाठवी साफ सफाई उपरांत खाड़ाओ पूरवा माटे रजूआत करी हती। भरूच जिल्लामां गंदकी तेमज बीसमार रस्ताओना कारणे लोको घणा हैरान थई चूक्या छे, त्यारे आवनार समयमां तहेवारो आवी रह्या छे। आज रोज एआईएमआईएम द्वारा भरूच शहेरमां साफ सफाई करवा तेमज वरसाद हवे जवानी तैयारी छे, त्यारे बीसमार रस्ता अने मस्त मोटा पड़ी गयेला खाड़ाओनी हालत सुधारवा माटे भरूच जिल्ला कलेक्टर तेमज भरूच नगरपालिकाना चीफ ऑफिसर ने लेखितमां आवेदन पत्र पाठवी रजूआत करवामां आवी हती। आगामी 19 ऑक्टोबर ना रोज ईदे मिलाद आवी रही छे, त्यारे समग्र मुस्लिम संप्रदायना लोको माटे घणो मोटो दिवस मानवामां आवे छे, जेथी पश्चिम विस्तारमां आवेल शेरी सोसायटी फरियाओने साफ करवानी कामगीरी करवा अरजी करवामां आवी छे। ईदे मिलादुना તહેવારને લઈ જુલુસ કાઢવાનો હોય છે, ત્યારે રસ્તાઓની હાલત ઘણી દયનીય છે। મસ્ત મોટા ખાડા પડી ગયા હોવાથી ઘણી મુશ્કેલીઓ પડી રહી છે, ત્યારે રસ્તાઓનું પેચવર્ક કરી આપવાની કામગીરી વહેલી તકે હાથ ધરવામાં આવે તેમ કહેવામાં આવ્યું હતું, જેમાં બાયપાસથી મોહમ્મદપુરા ઢાલ ચાર રસ્તાથી લઈને ગાંધી બજાર ચુનાળવાડ ચોક ફાટા તળાવ મંદિર લાલ બજાર પોલીસ ચોકી સુધીના માર્ગ અતિ બિસ્માર હાલતમાં છે, જેમાં જુલુસમાં આ રસ્તાઓ પરથી જ કાઢવાનો છે, ત્યારે તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરવામાં આવે તેમ જણાવવામાં આવ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી એઆઈએમઆઈએમ ભરૂચ જિલ્લામાં નિષ્ક્રિય પાર્ટી તરીકે રહી હતી, જો કે તાજેતરમાં જ ભાજપના કેટલાક કાર્યકર્તાઓએ એઆઈએમઆઈએમના કાર્યકર્તાઓ સાથે મારઝૂડ કરી હતી, જેને લઈને વિવાદ વકર્યો હતો, અને જે વિવાદ વધુ વકરતા એઆઈએમઆઈએમ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ પણ ભરૂચમાં બનેલ ઘટનાની નોંધ લઈ તે બાબતે ટ્વીટ કર્યું હતું। ત્યારે હવે ભાજપના આ બે કાર્યકર્તાઓ ના વકરેલા વિવાદ બાદ હવે ભરૂચ શહેરમાં એઆઈએમઆઈએમ પાર્ટી પણ સક્રિય પાર્ટી તરીકેની ભૂમિકા ભજવી રહી છે। એમઆઈએમ ટીમ દ્વારા ભરૂચ શહેરના ઈદે મિલાદના તહેવાર હોવાથી કલેક્ટર સાહેબને આવેદન આપ્યું છે કે બાયપાસથી મહમ્મદપુરાના જે બિસ્માર રોડ છે, ભરૂચની અંદર જે જગ્યાએથી જુલુસ નીકળે છે એ રસ્તાઓને પેચવક અને સાફસફાઈ કરવાની અમે કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપ્યું છે। હું નદીમ ભીખી, ઓલ ઇન્ડિયા મજલિસ ઇત્યાદુલ મુસ્લિમીન, ભરૂચ જિલ્લા પ્રેસિડેન્ટ। આજરોજ અમે કલેક્ટરશ્રીને ઈડે મિલાદુન નબીના તહેવાર માટે જે આવેદનપત્ર આપવા આવેલા બધા હોદ્દેદારો તથા કાઉન્સિલરો તથા શહેર પ્રમુખ, હાલ ભરૂચના બિસ્માર રસ્તા તમે જોઈ શકો છો અને તમે ગંદકી જોઈ શકો છો, અને તમે જોઈ શકો છો કે ભરૂચના રસ્તાઓની હાલત શું છે અત્યારે। જો આગામી દિવસોમાં આજે આ સૂટેલા તંત્રને અમે જગાડવા માટે આવેદનપત્ર આપી અને અમારા રસ્તાઓના કામ માટે આવેલા છે।